અસલામ વાલેકુમ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ આઈ એમ ફઝીલા પારેખ ફ્રોમ એ મુલ્લા હાઈસ્કૂલ ઉમરવાડા સ્ટાન્ડર્ડ નાઇન સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટુડન્ટ ટુ ડે વી રીડ ઇલેવન આપણા રીડ ઇલેવન ચેપ્ટર અગિયારમાં સ્ટોરી ટાઈમ એટલે કે વાર્તાનો સમય વાર્તાની વેરા બરાબર તો વાર્તાની વેરા જોઈએ તો તેનો પાર્ટ વન અને પાર્ટ ટુ આપ્યા છે તો આપણે આજે પાર્ટ વન જોઈએ તો આપણા પાર્ટ વનની અંદર કઈ કઈ સ્ટોરી છે તે જોઈએ એઝ સ્ટ્રોંગ એઝ પહેલાં જેટલો જ મજબૂત બરાબર સમ ઓફ નસરૂદ્દીન્સ ઓલ્ડ ફ્રેન્ડ્સ વે ટોકિંગ અબાઉટ ધી યંગ પીપલ ઇન ધેર ટાઉન નસરૂદ્દીનના કેટલાક વૃદ્ધ મિત્રો જુઓ નસર ઓલ્ડ ફ્રેન્ડ્સ એટલે કે વૃદ્ધ મિત્રો તેમના નગરના જુવાનિયાઓ વિશે યંગ પીપલ એટલે કે જુવાનિયાઓ વિશે શું કરતા હતા વાત કરી રહ્યા હતા વન ઓફ ધી ઓલ્ડ મેન સેટ યંગ મેન આર સ્ટ્રોંગર ધેન ઓલ્ડ મેન શું કહે છે એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું ઓલ્ડ મેન સેટ એટલે કે વૃદ્ધ માણસે કહ્યું યુવાનો કરતાં વૃદ્ધ કરતાં યંગ મેન આર સ્ટ્રોંગર ધેન ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધો કરતા જુવાનિયાઓ વધારે મજબૂત સ્ટ્રોંગર એટલે કે મજબૂત મજબૂત હોય છે ઓલ ઓફ ધેમ અગ્રિટ ધેટ ધીઝ વોઝ ટ્રુ નસરુદ્દ એક્સક્લુડિંગ નસરુદ્દીન એક્સક્લુડિંગ એટલે કે સિવાય નસરુદ્દીન સિવાય નસરૂદ્દીન સિવાયના તમામ અઘડીડ એટલે કે સહેમત સહેમત થયા કે આ વાત સાચી છે કઈ વાત સાચી છે વૃદ્ધો કરતા જુવાનિયાઓ વધારે મજબૂત હોય છે આ વાત સાથે નસરુદ્દીન સિવાયના તમામ બીજા બધા જે બેઠા હતા તે સહમત થયા કે આ વાત સાચી છે હી સેડ નો નસરૂદ્દીન શું કહે છે ના તેણે કહ્યું ના

હમણાં પણ છું આજે પણ છું બરાબર આવું કોણ કહે છે નસરૂદ્દીન કહે છે તો હવે આગળ જુઓ વોટ ડૂ યુ મીન તું શું કહેવા માંગે છે સેડ હિઝ ફ્રેન્ડ તેના મિત્રોએ તેને પૂછ્યું હવ ઇઝ ધેટ પોસિબલ પોસિબલ એટલે કે શક્ય આ કઈ રીતે શક્ય હોઈ શકે કે તું યુવાનીમાં જેટલો મજબૂત હતો તેટલો જ હમણે પણ છે એવું કઈ રીતે પોસિબલ હોઈ શકે એમ વેલ સેઇ નસરુદ્દીન જુઓ નસરુદ્દીને કહ્યું ઇન વન કોર્નર ઓફ માય ફિલ્ડ ધેર ઇઝ અ રોક રોક એટલે કે પથ્થર બરાબર ખડક જેવું તો શું કહે છે કોર્નર કોર્નર એટલે ખૂણો ફિલ્ડ એટલે ખેતર તો શું કહે છે મારા ખેતરના એક ખૂણામાં એક ખડક છે વેન આઈ વોઝ અ યંગ મેન આઈ યુઝ ટુ ટ્રાય ટુ મૂવ ઇટ જ્યારે હું યુવાન હતો મેં ત્યારે તેને ખસેડવા પ્રયત્ન કર્યો હતો મૂવિથ એટલે કે ખસેડવાનો બરાબર ત્યારે મેં તેને ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો બટ આઈ કુડન્ટ પરંતુ હું તેને ખસેડી શક્યો નહીં બિકોઝ આઈ વોઝ નોટ સ્ટ્રોંગ ઇનફ કારણ કે હું એટલો મજબૂત ન હતો ના આઈ એમ એન ઓલ્ડ મેન નાવ હવે હું વૃદ્ધ છું એન્ડ વેન આઈ ટ્રાય ટુ મૂવ ઇટ આઈ સ્ટીલ કેન નોટ શું કહે છે હવે હું વૃદ્ધ છું જ્યારે હું વેન આઈ ટ્રાય ટુ મૂવ ઇટ એટલે કે જ્યારે હું તેને ખસેડવા પ્રયત્નો કરું છું તો પણ હજુ તેમ કરી શકતો નથી એટલે હું પહેલાં જેટલો જ મજબૂત છું એમ પહેલાં બી મેં નહીં ખસેડી શકેલો તે પથ્થરને ને હમણે પણ હું તે પથ્થરને ખસેડી શકતો નથી એટલે મારી તાકાત હજુ તેટલી ને તેટલી જ છે બરાબર હવે આપણે બીજી સ્ટોરી જોઈએ હુ ઇઝ ત્રેપ્ડ ત્રેપ્ડ એટલે કે ફસાવું બરાબર ફસાઈ જવું તે ચાલો તો કોણ ફસાયું વન ડે અ લેડી શો અ માઉસ રનિંગ અક્રોસ હર કિચન ફ્લોર એક દિવસે એક સ્ત્રીએ તેના રસોડામાં એક ઉંદરને આમથી તેમ અક્રોસ એટલે કે આમથી તેમ દોડતા જોયો સી વોઝ વેરી અફ્રેડ ઓફ માઇસ માઈસ એટલે પણ ઊંડો બરાબર અને માઉસ એટલે ઊંડ તો શું કહે છે તેને ઊંડોનો ખૂબ જ ડર લાગતો હતો અફ્રેડ એટલે દોડવું તેને ઊંડોનો ખૂબ જ ડર લાગતો હતો સો સી આઉટ ઓફ ધી હાઉસ તેથી તે ઘરની બહાર દોડી ગઈ ગોટ ઇન ટુ અ બસ એન્ડ વેન ટુ અ શોપ બસમાં બેઠી અને એક દુકાનમાં ગઈ જો એ ઘરની બહાર તરત જ દોડી ગઈ અને બસમાં બેઠીને એક દુકાનમાં ગઈ સી બોટ અ માઉસ ટ્રેપ માઉસ ટ્રેપ એટલે કે ઉંદરડા પકડવાનું પાંજરું તેણે ઉંદર પકડવાનું એક પાંજરું ખરીદ્યું ધ શોપકીપર સીટ ટુ હર દુકાનદારે તેને કહ્યું ઇટ આમાં થોડુંક ચીઝ મૂકજો એન્ડ યુ વિલ સૂન કેચ ધેટ માઉસ સૂન એટલે કે જલ્દીથી તો શું કહેવું એને દુકાનદારે કે આમાં થોડું ચીઝ મૂકજો અને તમે જલ્દીથી ઉંદર પકડી શકશો જો તમે એમ કે આ પાંદરાની અંદર ચીઝ મૂકશો તો તમે જલ્દીથી ઉંદર પકડી શકશો ધ લેડી વેન્ટ હોમ વિથ હર માઉસ ત્રેપ સ્ત્રી ઊંડ પકડવાનું પાંજરું લઈને ઘરે ગઈ બરાબર બટ વેન સી લુકડ ઇન હર કબટ પણ તેણે કબાટમાં જોયું સી કુડ નોટ ફાઇન્ડ એની ચીઝ ઇન ઇટ તેને થોડું પણ ચીઝ મળ્યું નહીં સી ડીડ નોટ વોન્ટ ટુ ગો બેક ટુ ધી શોપ્સ બિકોઝ ઇટ વોઝ વેરી લેટ ઘણું મોડું થઈ ગયું હતું તેથી તે ફરીથી દુકાને જવા માગતી ન હતી એમ ઘણું લેટ થઈ ગયું હતું તેથી તે દુકાને જવા માગતી ન હતી તો હવે તે શું કરશે નાવ વોટ વિલ સી ડૂ વિચારો કારણ કે તે સ્ત્રી માઉસ ત્રેપ તો લઈને આવી ગઈ જલ્દી જલ્દી ઝડપથી બીકમાં ને બીકમાં પરંતુ તેને ચીજ તેની પાસે છે નથી તો હવે તે શું કરશે અને લેટ પણ એટલું થઈ ગયેલું છે કે તે ફરી પાછી લેવા જઈ શકતી નથી ના વોટ વિલ સી ડુ હવે તે શું કરશે જુઓ હવે તે શું કરશે તે આપણે જોઈએ સો સી કટ અ પિક્ચર ઓફ ચીઝ આઉટ ઓફ મેગેઝિન આથી તેણે એક સામાયિકમાંથી ચીઝનું એક ચિત્ર મેગેઝિન એટલે કે સામાયિક એક સામાયિકમાંથી ચીઝનું એક ચિત્ર કાપ્યું પુટ ધેટ ઇન ધી પુટ એટલે કે મૂકવું તો તેણે શું કર્યું પાંજરામાં ત્રેપ એટલે કે પાંજરું અને તેણે તેને પાંજરામાં મૂક્યું એટલે કે પાંજરામાં તેણે શું કર્યું ચીઝનું એક ફોટો મૂકી દીધો અંદર સરપ્રાઇઝિંગલી ધ પિક્ચર ઓફ ધી ચીઝ વોઝ ક્વાઇટ સક્સેસફુલ આશ્ચર્યજનક સરપ્રાઇઝિંગલી એટલે કે આશ્ચર્યજનક વાત છે ધ પિક્ચર ઓફ ધ ચીઝ વોઝ ક્વાઇટ સક્સેસફુલ એટલે કે સફળ થયું ચીઝનું એ ચિત્ર ખૂબ જ સફળ રહ્યું વેન ધ લેડી કમ ડાઉન ટુ ધી કિચન ધ નેક્સ્ટ મોર્નિંગ સ્ત્રી બીજે દિવસે સવારે રસોડામાં આવી ધેર વોઝ અ પિક્ચર ઓફ અ માઉસ ઇન ધી થ્રેપ બિસાઇડ ધ પિક્ચર ઓફ ધી ચીઝ શું જુએ છે પાંજરામાં બીજે દિવસે એમ કે જ્યારે તે રસોડામાં આવે તો તેણે જોયું કે પાંજરામાં ચીઝના ચિત્રને બદલે બાજુ ચિત્રની બાજુમાં ઉંદરનું ચિત્ર હતું શું હતું પિક્ચર ઓફ માઉસ એટલે કે ઉંદરનું ચિત્ર હતું ઉંદર કંઈ બુઠ્ઠું થોડુંક છે કે ભાઈ તારા ચીઝના ચિત્રને જોઈને ઉંદર આવી જાય ને પકડાઈ જાય અંદર તો શું કરી ગયું ઉંદર પણ અંદર ઉંદરનું ચિત્ર મૂકી ગયું કે લે ભાઈ તમારા ચીઝના ચિત્રની જગ્યાએ ઉંદરનું ચિત્ર બરાબર તો આ તમારી બીજી સ્ટોરી થઈ હવે તમારી ત્રીજી સ્ટોરી ડીફ એન્ડ ડમ ડીફ એટલે કે બહેરો અને ડમ એટલે કે મોંઘો બેહરો અને મોગો વન ડે અ બિગર રોટ ડીફ એન્ડ ડમ ઓન અ પીસ ઓફ કાર્ડબોર્ડ એન્ડ હેંગ ઇટ ઓન હિઝ ચેસ્ટ જેવી રીતના તમે અહીંયા આ ચિત્રમાં જોઈ શકો છો જોઈ શકો છો ને કે એણે આ રીતે આર્યું આ બોર્ડ લગાવેલું છે ડીફ એન્ડ ડમ બરાબર તો એક દિવસ એક ભિખારીએ એક પુટ્ઠા ઉપર બેહરો અને મૂંગો એમ લખ્યું એન્ડ હેંગ ઇટ ઓન હિઝ ચેસ્ટ અને પોતાની છાતી પર લટકાવ્યું ધેન હી સેટ ડાઉન બાય ધી રોડ સાઈડ એન્ડ પુટ હિઝ બાઉલ ઇન ફ્રન્ટ ઓફ હિમ પછી ધેન હી સીટ સેટ ડાઉન બાય ધી રોડ સાઈડ અને પછી તે રસ્તાની બાજુએ બેઠો એન્ડ પુટ હિઝ બાઉલ ઇન ફ્રન્ટ ઓફ હિપ અને વાટકો એટલે કે ભિક્ષા પાત્ર જે બાઉલ હોય ને આ રહ્યું તેવું બાઉલ તો તેની આગળ પોતાની આગળ મૂક્યો આ રીતે લખ્યો અને પછી તે ત્યાં મૂક્યું પોતાની આગળ મૂક્યું ધ પાસર્સ બાય પુટ સમ કોઈન્સ ઇન ટુ હિઝ બાઉલ પાસર્સ એટલે કે ત્યાંથી જે જવાવાળા હોય તે રાહદારી હોય તેના વાટકામાં કોઈન્સ એટલે કે સિક્કાઓ તેના બાઉલમાં શું કર્યું સિક્કા નાખ્યા થોડાક સિક્કા નાખ્યા ઢેર વોઝ અનધર બિગર વોઝ અનધર બિગર સિટિંગ નિયર હિમ તેની બાજુમાં બી એક બીજો ભિખારી બેઠો હતો હી વોઝ સીંગ ટુ ધી પાસર્સ બાય આઈ એમ ઓલ્ડ એન્ડ વીક હું વૃદ્ધ અને અશક્ત છું એવું તે કોને કહેતો ત્યાંથી તે જે ડાળીઓ પસાર થઈ રહ્યા હતા તેને શું કહેતો હું વૃદ્ધ અને અશક્ત છું પ્લીઝ ગીવ મી અ રૂપી ઇન ધ નેમ ઓફ ગોડ મહેરબાની કરી મને ભગવાનના નામે મને એક રૂપિયો આપો બટ નો બડી ગીવ હિમ એનીથિંગ પરંતુ કોઈએ પણ તેને ભિક્ષા આપી નહીં હી વોઝ એંગ્રી વિથ ધી ફર્સ્ટ બિગર તે પહેલાં ભિખાડી પર સે થયો બરાબર આફ્ટર સમ ટાઈમ ધ અ યંગ મેન કમ ધેટ વે થોડીક વાર પછી એ રસ્તે એક યુવાન આવ્યો ધ ફર્સ્ટ સુધર તેણે પ્રથમ ભિખારી તરફ જોયું હી ટુક આઉટ અ રૂપી ટુ ગીવ હિમ તેણે એને આપવા માટે એક રૂપિયો કાઢ્યો બટ ધ સેકન્ડ બિગર સાઉટેડ પરંતુ બીજા ભિખારીએ બૂમ પાડીને સાઉટેડ એટલે કે બૂમ પાડીને ચિલ્લાય ને તેવી રીતના બૂમ પાડીને કહ્યું ડોન્ટ ગીવ હિમ એનીથિંગ હી ઇઝ નોટ ડીફ હી ઇઝ નોટ ડમ શું કહે છે ડોન્ટ ગીવ હિમ એનીથિંગ એને કશું આપશો નહીં હી ઇઝ નોટ ડીફ એ બહેરો નથી હી ઇઝ નોટ ડમ એ મોંઘો પણ નથી આઈઢ હી ઇઝ અ ચીટ એ તો ઢૂંટાળો છે લૂટેરો છે એમ ચીટર છે એમ ધ ફર્સ્ટ બિગર સાઉટેડ પહેલો ભિખારી બણા દિવસ સાઉટેત એ તો બેરો બેરો બી ઉઠો ને મૂંઘો પણ ઊઠો એટલે સાંભળી પણ નહીં શકતો હતો ને બોલી પણ નહીં શકતો હતો પણ પેલો જ્યારે આવું બોલે છે ત્યારે પેલો પહેલો ભિખાડી તરત જ બોલી પડે છે આઈ એમ નોટ અ ચીટ હું ઢૂંટાળો નથી આઈ એમ અ પુઅર ડીફ એન્ડ ડમ બિગર પાછા શું કહે છે હું ગરીબ બહેરો અને મૂંગો ભિખારી છું બરાબર તો આ રીતે તમારી બીજી સ્ટોરી પૂરી થઈ હવે આપણે આગળની સ્ટોરી જોઈએ હુ ઇઝ બ્લાઇન્ડ બ્લાઇન્ડ એટલે કે આંધ્રુ બરાબર તો આંધ્રુ કોણ છે રામુ વોઝ બ્લાઇન્ડ ઓલ્ડ મેન રામુ એક અંધવૃદ્ધ હતો વન ડાર્ક નાઇટ

ફ્રોમ ધી અધર એન્ડ ઓફ ધી રોડ રસ્તાના સામે છેડેથી એ યુવાન ચાલ્યો આવતો હતો હી કમ અપ ટુ રામો એન્ડ સાઉટેડ રામો યુ આર બ્લાઇન્ડ જુઓ તે રામોની નજીક પહોંચ્યો અને મોટેથી સાઉટેડ એટલે કે મોટેથી જો ચિલાઈને આપણે બોલીએ તેવું તો સ મોટેથી બોલ્યો રામો યુ આર બ્લાઇન્ડ રામો ટુ અંડ છે યુ આર ફુલિસ અને તું મૂર્ખ પણ છે યુ આર ફૂલિસ તું અને તું મૂર્ખ પણ છે યુ કાન્ટ સી બટ યુ આર કેરીંગ લેમ્પ ઇન યોર હેન્ડ તું જોઈ શકતો નથી છતાં પણ તું ફાનસ લઈને હાથમાં ફાનસ લઈને ચાલે છે એમ તું કેવો છે અંધ છે મૂર્ખ છે તું જોઈ તો શકતો નથી છતાંય હાથમાં ફાનસ લઈને ચાલી રહેલો છે વાય વોઝ રામુ કેરીંગ લેમ્પ રામોએ શા માટે એમ તમને લોકોને શું લાગે રામોએ શા માટે ફાનસ લઈને ચાલતો હતો રામુ સ્માઈલ્ડ એન્ડ સેટ રામો હસ્યો અને કહ્યું ધીઝ લેમ્પ ઇઝ નોટ ફોર મી આ લેમ્પ એટલે કે આ ફાનસ મારા માટે નથી ઇટ્સ ફોર યુ એન્ડ અધર્સ એ તારા અને બીજાઓ માટે છે પીપલ સી ધ લેમ્પ એન્ડ ધે ડુ નોટ નોક અગેન્સ્ટ મી શા માટે છે લોકો આ ફાનસ જુએ અને મને ભટકાય પડે નહીં એટલે કે મારી સાથે કોઈ અથરાઈ જાય નહીં તે માટે આ ફાનસ છે મારા માટે નથી એ બરાબર જુઓ આ રહી તમારી બીજી સ્ટોરી હવે આપણે આગળની સ્ટોરી જોઈએ ધ લાસ્ટ સીન એટલે કે અંતિમ લાસ્ટ એટલે કે અંતિમ છેલ્લું સીન એટલે કે દ્રશ્ય છેલ્લું દ્રશ્ય મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લિમ્બિંગ માઉન્ટેન્સ ક્લિમ્બિંગ એટલે કે ચડવું બરાબર માઉન્ટેન્સ એટલે કે પર્વતોને તો એને શું કહેવાય આખું પર્વતારોહણ પર્વતો ઉપર ચડવાનો તો મિસ્ટર જોન્સ જે છે તેમને ફોન્ડ એટલે કે શોખ તો મિસ્ટર જોન્સને પર્વતારોહણનો ખૂબ જ શોખ હતો સો વન ઇયર હી વેન ટુ સ્વિટરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ तेथी एक वर्षे ते रजाओ गाडवा स्विजरलेंड गयो हॉलीडेज એટલે કે રજાઓ વેકેશન બરાબર વેકેશનના સમય ટી કે ગયો स्विजरलेंड ગયો આફ્ટર ही હેડ ક્લાઇમ્ડ સમ ઈઝી માઉન્ટેન્સ થોડાક સરળ પર્વત ક્લાઇમ્બ સમ ઈઝી માઉન્ટેન્સ એટલે કે થોડાક સરળ પર્વતો ચડ્યા બાદ હી ડિસાઈડ ટુ ક્લાઇમ્બ અ મોર ડિફિકલ્ટ વન બટ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ અલોન પછી તે શું વિચારે છે હવે તેણે ડિફિકલ્ટ વન એટલે કે કઠિન પર્વત ચડવાનો નક્કી કર્યું બટ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ અલોન પણ તેણે પર્વત ઉપર એક જવા માંગતો ન હતો સો હી ફાઉન્ડ અ ગુડ સ્વિઝ ગાઈડ સ્વિસ ગાઈડ એટલે કે સ્વિઝ ન એટલે કે ત્યાં સ્વિટરલેન્ડ ન બરાબર ગાઈડ એટલે કે ભૌમિયો ત્યાંનો જે ઓળખ ઓળખ મતલબ તે ત્યાંની બધી જ વસ્તુઓને જાણતો હોય તેવો તેથી તેમણે એક અનુભવી સ્વિસ ભૂમિયોને શોધી કાઢ્યો હુ હેડ ઓફન ક્લેમ્ડ ધેટ માઉન્ટેન જે અનેકવાર પર્વત પર ચઢી ચૂક્યો હતો બી કેરફુલ હિયર શું કહે છે બી કેરફુલ હિયર અહીં સંભાળજો હી સેડ તેણે કહ્યું એટલે કોણે ગાઈડે કહ્યું કે અહીં સંભાળજો ધીઝ ઇઝ અ ડેન્જરસ પ્લેસ આ એક ખતરનાક જગ્યા છે ડેન્જરસ એટલે કે ખતરનાક પ્લેસ એટલે જગ્યા આ એક ખતરનાક જગ્યા છે યુ કેન ઇઝીલી ફોલ એન્ડ શું કહે છે યુ કેન ઇઝીલી ફોલ એટલે કે તમે સરળતાથી પડી જઈ શકો છો એન્ડ ઇફ યુ ડૂ યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે સ્ટ્રેટ એટલે કે સીધા લોંગ વે એટલે કે લાંબા રસ્તા સુધી તો શું કહે છે અને જો ટેમ થશે એમ ઇફ યુ ડુ એટલે કે જો તમે પડી જશો તો ઇફ યુ ડુ એટલે કે જો તેવું થશે તો તમે સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે એટલે કે તમે સીધા ઊંડી ખાઈમાં જઈ પડશો બટ હી કન્ટિન્યુ કા કન્ટિન્યુડ કાલલી પણ તેણે શાંતિથી બોલવાનું ચાલુ રાખ્યું ઇફ યુ ડુ ફોલ હિયર જો તમે અહીંથી પડો તો શું કરજો તે જોજો ડોન્ટ ફગેટ ટુ લુક ટુ ધી રાઈટ વ્હાઈલ યુ આર ગોઈંગ ડાઉન શું કહે છે તમે એમ કે જે અહીંથી પડો તો નીચે પડતા તમે તમારી રાઇટ વ્હાઈલ એટલે કે તમારી જમણી બાજુએ જોવાનું ભૂલતા નખે ધેર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર મચ મોર બ્યુટિફુલ ધેન ધી વન યુ કેન સી ફ્રોમ હિયર શું કહે છે તમારી જમણી બાજુએ જો તમે એમ કે પડી જાઓ તો તમારી જમણી તરફ જોવાનું ભૂલતા નખે શું કરવા માટે જોવાનું ભૂલતા નખે ધેર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર ત્યાંથી એક અદભુત એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અદભુત ખૂબ જ સરસ દ્રશ્ય દેખાય છે મચ મોર બ્યુટિફુલ ધેન ધી વન યુ કેન સી ફ્રોમ હિયર અહીંથી તમને દેખાય છે તેના કરતાં અનેક ગણો વધારે સુંદર જુઓ એવું નથી કહેતો કે તમે એટલા કેરફુલ ચઢજો કે સારી રીતે ચઢી જાઓ ઉપર પણ શું કહે છે કે જો તમે પડી જાઓ જમણી તરફનો વ્યૂ જોવાનો ભૂલતા નખે બરાબર ત્યાં કેવો વ્યૂ છે ખૂબ જ અદ્ભુત દ્રશ્ય છે ખૂબ જ સારો દ્રશ્ય છે બરાબર હવે આપણે આગળનો લેટ આગળની વાર્તા જોઈએ ધ સિક્રેટ લેટર ખાનગી પત્ર સિક્રેટ એટલે કે ખાનગી લેટર એટલે કે પત્ર ખાનગી પત્ર બરાબર લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ લાલ એક માણસનું નામ છે બરાબર જે વાંચી રીડ એટલે કે વાંચવું અને રાઇટ એટલે કે લખવું વાંચી કે લખી શકતો ન હતો વન્સ હી રિસીવડ અ લેટર એક વાર એટલે કે પત્ર મળવો બરાબર મળ્યો રિસીવ એટલે કે તેને કલેક્ટ કર્યો બરાબર તો શું કહે છે એક વાર એને એક પત્ર મળ્યો હી રન ટુ ખાનસ હાઉસ વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ તે દોડીને ખાનના ઘરે ગયો પત્રને હાથમાં લઈને ખાનના ઘરે દોડી ગયો ખાન વોઝ ક્લેવર મેન ખાન એક હોશિયાર માણસ હતો હી કુડ રીડ એન્ડ રાઈટ તે લખી વાંચી શકતો હતો લાલ સીત વિલ યુ રીડ આઉટ હિઝ લેટર ટુ મી પ્લીઝ લાલ જઈને શું કહે છે પ્લીઝ મહેરબાની કરી કૃપા કરી તમે મને આ પત્ર વાંચી સંભળાવશો શું કહે છે તમે મને આ પત્ર વાંચી સંભળાવશો ખાનસિદ હુ ઇઝ ઇટ ફ્રોમ તે કોનો છે એમ કોણે તપત્ર લખેલો છે લાલશીઝ આઈ ડોન્ટ નો ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગીવન ઇટ ટુ મી આઈ ડોન્ટ નો હું નથી જાણતો પોસ્ટમેન એટલે કે ટપાલી ટપાલીએ હમણાં જ મને તે આપ્યો છે પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ મહેરબાની કરીને તેને ખોલો અને પત્ર ખોલ પત્રને વાંચી આપો ખાન ઓપન ધી લેટર એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ ખાને પત્રને ખોલ્યો અને તેમાંથી એક કે બેથી બેથી ત્રણ લીટી વાંચી લાલ સેઠ ઓહ પ્લીઝ સ્ટોપ ડોન્ટ રીડ ઇટ લાલ શું કહે છે હવે ઓહ પ્લીઝ સ્ટોપ એમ અરે કૃપા કરી થોભો એમ ડોન્ટ રીડ ઇટ એને વાંચશો નહીં ઇટ્સ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ એ મારા મિત્રની ખાનગી વાત છે કેવી વાત છે ખાનગી વાત છે આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ એ પત્ર કોઈ વાંચે તેમ હું ઈચ્છતો નથી ખાનસિદ ડોન્ટ વરી લાલ આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ શું કહે છે ખાન ડોન્ટ વરી લાલ એટલે કે ચિંતા ન કરીશ લાલ આઈ વિલ પુટ માય ફિંગર ફિંગર એટલે કે આંગળીઓ તો શું કહે છે હું મારી આંગળીઓ મારા કાનમાં નાખી દઈશ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ અને પછી તારો પત્ર તારી આગળ વાંચીશ યુ વિલ હિયર ધી વર્ડ્સ બટ આઈ વોન્ટ હિયર ધેમ તું એ શબ્દ સાંભળીશ જ્યારે હું શબ્દો સાંભળી નહીં શકું કારણ કે મારા કાનની અંદર આંગળીઓ હું મૂકી દેવા તેથી મને તે શબ્દ સંભળાશે નહીં લાલ સિદ્ધ ધેટ્સ ફાઇન લાલે કહ્યું તો બરાબર છે યુ આર અ વાઇઝ મેન વાઇઝ એટલે કે ડહ્યો બરાબર તું ડાહ્યો માણસ છે સર પ્લીઝ શું કહે છે સર યુ આર અ વાઈઝ મેન સર તમે ડાહ્યા માણસ છો પ્લીઝ પુટ યોર ફિંગર ઇન યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધી લેટર ટુ મે કૃપા કરી તમારા કાનમાં આંગળીઓ નાખી અને પછી મને મારો પત્ર વાંચી સંભળાવો જુઓ અહીંયા લાલ શું કહે છે કે હારું તમે આંગળીઓ નાખીને મને પત્ર વાંચી સંભળાવો તમે લોકો બધા ટ્રાય કરજો આંગળી નાખીને પછી પત્ર વાંચવાનો પ્રયત્ન કરજો તમારે તમારું વાંચેલું સંભળાય છે કે નહીં બરાબર હવે આપણે આગળની આગળની બીજી સ્ટોરી જોઈએ ધ ફર્સ્ટ ફ્રૂટ ફર્સ્ટ એટલે કે પહેલું પહેલું ફળ વન ડે અ કિંગ વોઝ ગોઈંગ ઓન હોર્સ બેક ટુ ધી કંત્રીશાઇટ સાઇટ એટલે કે એરિયા અવે ફ્રોમ ધી સિટી સિટીથી દૂર આવેલો વિસ્તાર એટલે કે ગ્રામ્ય પ્રદેશ ગામડું જેવું આપણે હમણાં ગામડામાં રહીએ છીએ ને તો તેવી રીતે ગામડું બરાબર वन डे अंग वॉज गोईंग ऑन हॉर्स टू धी कंतरी साइड एक दिवस एक राजा घोड़ा पर सवार थी ग्राम प्रदेश तरफ जाटे गामडा तरफ जाइ ही कम टू अ विलेज एंड शो एन ओल्ड मैन इन अ फील्ड ए गा ही कम टू अ विलेज एटले कि एक गा एंड सो एन ओल्ड मैन इन दी फील्ड ते खेतर में एक वृद्ध ने फील्ड एट्ले खेतर बराबर फील्ड फिल्ड इतले खेतर खेत खेतर में एक वृद्ध ने जो द ओल्ड मैन वोज प्लांटिंग स्मोल मैंगो प्लांट्स ओल्ड मैन एट के वृद्ध मणस प्लांटिंग एट्ले रोपवू स्मोल मैंगो प्लांट्स प्लांट्स एट्ले छोड़वाओ ये वृद्ध आंबा न छोड़वा રોપી રહ્યો હતો ઇટ વોઝ હોટ ખૂબ જ ગરમી હતી એન્ડ ધ મેન વોઝ સ્વીટિંગ ફ્રોમ હેડ ટુ ફૂટ અને પગથી માથા સુધી તે વૃદ્ધ પરસેવે સ્વીટિંગ એટલે કે પરસેવાથી પરસેવે નીતરી રહ્યો હતો પરસેવાની અંદર એકદમ રેબઝેબ થઈ રહ્યો હતો ગુડ મોર્નિંગ માય ગુડ મેન સેટ ડિકિંગ રાજાએ કહ્યું ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત ગુડ મેન એટલે કે ભલા માણસ ભલા માણસ સુપ્રભાત આવું કોણ કહે છે રાજા કહે છે યુ આર પ્લાન્ટિંગ ધીઝ યંગ ત્રીઝ નાવ નાવ યુ આર પ્લાન્ટિંગ ધીઝ યંગ ત્રીઝ નાવ અમે અત્યારે તમે અત્યારે આ નાનકડા છો છોડવા રોપી રહ્યા છો વેન વિલ યુ ગેટ ફ્રૂટ ફ્રોમ ધેમ તમે તેના ફળ ક્યારે મેળવશો શું પ્રશ્ન પૂછે છે રાજા કે તમે અત્યારે આ નાનકડા છોડવા રોપી રહ્યા છો તો તમે ફળ ક્યારે મેળવશો ધ ઓલ્ડ મેન લુક ધી કિંગ એન્ડ સેટ વૃદ્ધ માણસે શું કર્યું રાજા સામે ઊંચું જોયું અને કહ્યું શું કહે છે ધીઝ લિટલ પ્લાન્ટ્સ વિલ બી ત્રીઝ ઇન ટેન ઓર ટવેલ્વ યર્સ એટલે કે આ નાનકડા રોપા દસથી બાર વર્ષમાં વૃક્ષો થઈ જશે ધે વિલ ગીવ ફ્રૂટ ધેન પછીથી તેઓ ફ્રૂટ્સ આપશે એટલે કે ફળ આપશે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક સી કિંગ પરંતુ તમે કેવા છો ઓલ્ડ એટલે કે વૃદ્ધ અને વીક એટલે કે અશક્ત કમજોર છો

હસ્યો સ્મિત આપ્યો અને કહ્યું યુ આર રાઇટ સર તમે સાચા છો સાહેબ આઈ વિલ નોટ ઇટ ધી ફ્રૂટ ઓફ ધીઝ ત્રીઝ હું આ વૃક્ષોના ફળ નહીં ખાઈ શકું બટ અધર્સ વિલ પરંતુ બીજા ખાઈ શકશે આઈ એમ પ્લાન્ટિંગ ધીસ ત્રીઝ ફોર ડેમ હું આ વૃક્ષો એમના માટે વાવી રહ્યો છું મારા માટે એટલા માટે નહીં યુ આર અ ગુડ મેન સેટ ધી કિંગ રાજાએ કહ્યું તમે સાચે જ ભલા માણસ છો આઈ એમ પ્લેઝડ વિથ યુ પ્લેઝ એટલે કે ખુશ થવ પ્લીઝડ એટલે ખુશ થવ હું તમારા પર ખુશ છું હિયર ધીઝ ગોલ્ડ કોઈન ઇઝ ફોર યુ લો આ સોનાનો સિક્કો તમારા માટે થેન્ક યુ સર સેટ ધી ઓલ્ડ મેન આભાર પેલા વૃદ્ધ માણસે શું કહ્યું થેન્ક યુ સર એટલે કે આભાર સર તમારો ધીસ ગોલ્ડ કોઈન ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ત્રીસ આ સોનાનો સિક્કો એ મારા નાનકડા વૃક્ષોનું પહેલું ફળ છે બરાબર જુઓ આપણે અહીંયા પાર્ટ વન પૂરો થઈ ગયો છે પાર્ટ વનમાં આપણે ઘણી બધી નાની નાની સ્ટોરીઓ જોઈ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાર્ટ ટુ બીજા ભાગમાં જોઈશું થેન્ક યુ